અંકલેશ્વર પારેખ-ફળિયામાં માર્ગ પર વારંવાર ઉભા થતા દબાણ દૂર કરવા પાલિકામાં રજૂઆત કરાઈ હતી। અંકલેશ્વર શહેરમાં આવેલ પારેખ ફળિયામાં રહેતા હસમુખભાઈ લીંબચિયા અને કૌટુંબિક સંબંધી હિમાંશુ લીંબચિયા પડોશી છે, જ્યાં હિમાંશુ દ્વારા સાંકડી ગલીમાં દરવાજા પાસે પગથિયા અને ચોકડી બનાવતા વિવાદ સર્જાયો હતો, જે વિવાદનો મામલો ભરૂચ બોડા કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં લેખિત બાહેધારી આપી દબાણ દૂર કરવા માટે સમજૂતી સંધાઈ હતી, જે ત્યારબાદ દબાણ દૂર કરવા દેવામાં આવ્યું હતું। જોકે પુનઃ દબાણ કરવામાં આવતા આ બાબતે પુનઃ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા હતા। જોકે પુનઃ ચોકડી અને પગથિયા ઊભા કરવામાં આવતા હસમુખભાઈ લીંબચિયાએ પુનઃ કાયમી ધોરણે દબાણ દૂર કરવા માંગ કરી હતી અને આ અંગે પાલિકા કચેરી ખાતે 18મી જાન્યુઆરીના રોજ ફરિયાદ કરી હતી। હસમુખભાઈ સોમાભાઈ લીંબચિયા પારેખ ફરિયા અંકલેશ્વરના રહીશ। અંકલેશ્વરના પારેખ ફરિયામાં આવેલ સિટી સર્વે નંબર મકાન નંબર 2004ની પાછળ આવેલ જગ્યા પર વર્ષોથી જે સામેવાળા જયેશભાઈ લીંબચિયા અને સામેવાળા અમદાવાદી જે અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારી છે તેમની મીલી ભગટ્ટી ઘણા વખતથી ગેરકાયદેસર કબજો કરેલ। અગાઉ જે દબાણ કરેલો હતો તે બોરા ઓફિસ ભરૂચ દ્વારા અમે ટોળાયેલો, ત્યાર પછી પણ ઘણી કાર્યવાહી કરતા અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારી શ્રી આ અલ્કેશ કુમાર અમદાવાદી છે તે એમની જે આ મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે લોન અને વગર ડોક્યુમેન્ટે જે પાસ કરેલી જે અમને બોરા ઓફિસના નકશાન પરવાનગી નિવેની પ્રૂફ દ્વારા ખબર પડી એ મીલી ભગટ્ટી ફરી પાછું જે આ કલેક્ટરશ્રીના કહેવાથી જે બ્લોક નાખેલ તે ફરી પાછો ત્યાં બ્લોક બેસાડીને એમને જે ચોકડી બનાવવાની સગવડ કરી આપીને સરકારી ખર્ચે આ શ્રી અમદાવાદીએ પકડિયા પણ બનાવ્યા, તો તે ખોટું છે સરકારશ્રીના નિયમ અને કાયદા વિરોધ।